हेलो विद्यार्थी मित्रों, आप सभी अपने आर लर्निंग यूट्यूब शो में स्वागत है। आज वीडियो में आप आयकर पटावा माटे स्पेशल सीरीज करी है। तेना पहला एपिसोड में आप सभी स्वागत है। आज वीडियो में आप गुजरात जिलाओं प्रथम भाग जोईशुं। ते आ सीरीज जो बोलता नहीं, आ सीरीज में थी आवनारी हाईकोर्ट पटावा परीक्षा में घणु बधुं पूछाई शके छे। माटे तमे आ सीरीज में बिना दीजो। हेलो विद्यार्थी मित्रों, गुजरात जिलों की बात करिए तो सौ प्रथम जिलों आवशे गीर सोमनाथ, जेना कुल तालुकाओं की संख्या छ छे। जेना तालुकाओ गीरगढ़ा, तलाला, ऊना, वेरावल, सूत्रापाड़ा और कोड़ीनार छे। अने हमें आपणे ते जिला गीर सोमनाथ जिला विषे बात करिए तो तेनी अंदर साक्षरता 77.90% क्षेत्रफल 3,754 किमी क्षेत्रफल धरावे छे। ज्यारे जातिनुं प्रमाण 942 आवेलुं छे। अने तेनी अंदर वस्ती तो कि 12,36,786 छे। अने ज्यारे वस्ती गीचता 329 छे। अने हमें आपणे गीर सोमनाथ जिलाने जे जिलाओनी सरहद अड़े छे तेनी वात करीए तो तेने बे जिलाओनी सरहद स्पर्श करे छे। एक तो जूनागढ अने बीजो जिलो छे अमरेली। तो पटावाळानी परीक्षामां तमने कया जिलाने कया जिलानी सरहदो स्पर्श करे छे तेना सवालो पूछाता रहेशे। तो तमे आ सरहदोना नक्शो याद राखजो। अने हमें आपणे वेरावळनी वात करीए तो कि ત્યારે વેરાવળ એ ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે। અને વેરાવળનું પ્રાચીન નામ વેરાકુલ છે। અને વેરાવળ એ દેવકા નદી કિનારે આવેલું છે। અને વેરાવળથી ઓખા વચ્ચે શાર્ક અને વ્હેલ માછલીઓ ખૂબ જ પ્રમાણમાં મળી રહે હોવાથી વેરાવળ એ મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું કેન્દ્ર છે। અને વેરાવળ અને ચોરવાડના સમુદ્રમાં વીર સાવરકરની સ્મૃતિમાં એક તરણ સ્પર્ધા યોજવામાં આવશે। અને આ તરણ સ્પર્ધાઓને વીર સાવરકરનું નામ આપવામાં આવ્યું છે। અને તેનું પૂરું નામ વીર સાવરકર અખિલ ભારતીય મુક્ત તરણ સ્પર્ધા છે, જેનું આયોજન દર વર્ષે કરવામાં આવશે। અને જેની અંદર બહેનો માટેનું અંતર 12 નોટિકલ માઇલ હોય છે અને ભાઈઓ માટેનું અંતર 16 નોટિકલ માઇલ હોય છે। અને વેરાવળ એ ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય ઉત્પાદન ક્ષેત્ર છે, તેથી વેરાવળ એ મત્સ્ય બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે। અને જો તમને પરીક્ષામાં એમ પૂછાય કે નીચેનામાંથી કયું મત્સ્ય બંદર માટે તરીકે જાણીતું છે, અને જો તેની અંદર વેરાવળ ઓપ્શન હોય તો તે ટીક કરો। અને વેરાવળમાં જહાજ બનાવવાનો ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસ્યો છે। અને વેરાવળ શાર્ક માછલીના તેલના શુદ્ધ કરવાનો શાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલો છે, અને જે ગુજરાતનો સૌથી મોટો પ્લાન્ટ છે। અને વેરાવળમાંથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી આવેલી છે, જેની સ્થાપના 2005 એટલે કે જ્યારે ગુજરાતના સીએમ નરેન્દ્રભાઈ પટેલ હતા, નરેન્દ્રભાઈ મોદી હતા, તેમના વખતે આ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। અને વેરાવળમાં ભાલકા તીર્થ ખાતે મોક્ષ પીપળો આવેલો છે, અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને પારથી એટલે કે જે પારથી જરા હતો તેના દ્વારા શ્રી કૃષ્ણને બાણ મારવામાં આવ્યું હતું, આ ભાલકા તે સ્થળ છે। અને વેરાવળમાં ફિશરીઝ કોલેજ પણ આવેલી છે। અને હવે આપણે સોમનાથની વાત કરીએ તો ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ આવેલું છે, જેમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથની ગણના કરવામાં આવે છે, અને જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। અને લોકવાયકા મુજબ આ સોમનાથ મંદિર ચંદ્રદેવ એટલે કે ચંદ્રએ ચાંદીનું બનાવ્યું, રાવણે તેને સોનાનું બનાવ્યું, જ્યારે શ્રી કૃષ્ણે સુખડ એટલે કે ચંદનના વૃક્ષમાંથી બનાવ્યું, અને ભીમદેવ પહેલાંએ તેને પથ્થરમાંથી બનાવ્યું હતું। અને 1926 જ્યારે મોહમ્મદ ગઝનીએ ભારત તરફ હુમલો કરે છે ત્યારે તે સોમનાથ મંદિરનો નાશ કરે છે, અને ત્યારબાદ ભીમદેવ પહેલો તેનું બીજી વાર સમારકામ કરાવે છે। અને આવી જ રીતે 1299 પણ અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો હતો। અને સોમનાથના રક્ષણાર્થે અમીરજી ગોહિલ શહીદ થયા હતા, અને જે લાઠી સમઢિયાળાના રાજવી હતા। અને સોમનાથ મંદિરના શિવલિંગની સ્થાપના 1951 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એટલે કે રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી। અને સોમનાથ મંદિર એ હિરણ કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર આવેલું છે, અને અત્યાર સુધીમાં સોમનાથ મંદિરનો કુલ 7 વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। અને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં 13 નવેમ્બર 1947 રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી, અને સોમનાથ મંદિરના સ્થપતિ તરીકે પ્રભાશંકર સોમપુરાનો સમાવેશ કરવામાં આવે છે। અને મૂળ સોમનાથ મંદિર એ ત્રિકુટાચાર પ્રકારનું મંદિર છે,
અને સોમનાથ મંદિરના ટ્રસ્ટ તરીકે નરેન્દ્રભાઈ મોદીની નિમણૂક કરવામાં આવી છે. અને જે સોમનાથ મંદિરનો દ્વાર છે તેને દિગ્વિજયસિંહ દ્વાર તરીકે પણ તરીકે ઓળખવામાં આવે છે. અને સોમનાથ મંદિરમાં અમીરજી ગોહિલ જે રક્ષણાર્થે શહીદ થયા હતા તેમની યાદમાં તેમની મૂર્તિ પણ બનાવવામાં આવી છે. અને હવે આપણે બીજું સ્થળ એટલે કે ગીર સોમનાથ જિલ્લાનું દેહોત્સર્ગ એટલે કે આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને અત્યારે આ સ્થળ દેહોત્સર્ગ તીર્થ તરીકે ઓળખવામાં છે. અને અહીં ગીતા મંદિર પણ આવેલું છે. ત્યારબાદનું સ્થળ છે અહમદપુર માંડવી, જે અહમદપુર માંડવી એક દરિયા કિનારે આવેલું ખૂબ જ રમણીય સ્થળ છે. અને અહમદપુર માંડવી એ વોટર સાયકલિંગ અને નૌકા વિહાર માટે ખૂબ જ જાણીતું અદ્યતન સગવડો પણ આપે છે. અને અહીં રહેવા માટે ગ્રામીણ એટલે કે તંબુ જેને કોટેજ તરીકે ઓળખવામાં છે તેની રચનાઓ થયેલી છે. અને સમુદ્ર કિનારે અહીં પામ વૃક્ષો પણ ખૂબ જ આવેલા છે. અને અહમદપુર માંડવી એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું દર્શન કરાવતું અગસ્ત્યનું સ્થળ છે. ત્યારબાદ તલાલાની વાત કરીએ તો કે તલાલા એ કેસર કેરી માટે જાણીતું ખૂબ જ સ્થળ છે. અને કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન તલાલામાં થાય છે. અને તલાલામાં ભીમદેવલ સૂર્ય મંદિર આવેલું છે. અને તલાલા શહેર એ હિરણ નદીના કિનારે આવેલું છે. ત્યારબાદનું સ્થળ છે પ્રાચી. પ્રાચી એ સૂત્રપાડા તાલુકામાં આવેલું એક ખૂબ જ માધવરાયનું પ્રસિદ્ધ મંદિર છે. અને પ્રાચીથી સરસ્વતી નદી પસાર થાય છે. અને તે એક પૂર્વ તરફ વહેતી હોવાથી તેનું મહત્ત્વ ગયા અને કાશી કરતાં પણ વધારે છે. અને પ્રાચીની મહત્તા દર્શાવતી એક કહેવત છે 100 વાર કાચી અને 1 વાર પ્રાચી. એટલે કે જો તમે 100 વાર કાશી જાઓ એની બદલે જો 1 વાર પ્રાચી જાઓ તે બધું એક જ સરખું થાય છે. અને પ્રાચી એ પિતૃતર્પણ માટે ખૂબ જ જાણીતું સ્થળ છે. અને અહીં હજારો લોકો પોતાના પિતૃપણ માટે આવે છે. ત્યારબાદનું સ્થળ છે કોડીનાર. કોડીનાર એ સિંગોડો નદી કિનારે આવેલું એક જાણીતું સ્થળ છે. અને કોડીનાર પાસેના અંબુજાનગરમાં અંબુજા સિમેન્ટ આવેલું છે. અને કોડીનાર ખાંડની સરકારી ધોરણે ચાલતી ફેક્ટરીઓ એટલે કે બિલેશ્વર ખાંડ ફેક્ટરી પણ આવેલી છે. અને કોડીનારના જગતિયા ગામે જમીનમાંથી કુદરતી ગેસ મળી આવે છે અને જેને જાગૃત જ્યોત કહેવામાં આવે છે. અને કોડીનારના જગતિયા ગામને જગડુશા ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પ્રાદેશિક શેરડી કેન્દ્ર પણ કોડીનારમાં આવેલું છે. તો તમને પરીક્ષામાં પૂછાય પ્રાદેશિક શેરડી કેન્દ્ર ક્યાં આવેલું છે. અને જો કોડીનાર પછી બનાસકાંઠા કચ્છ અને મોરબી જિલ્લાઓ ઓપ્શનમાં હોય તો તમારે કોડીનાર સિલેક્ટ કરવો. ત્યારબાદનું સ્થળ છે સૂત્રાપાડા. સૂત્રાપાડા એ અહીંયા પ્રાચીન સૂર્ય મંદિર આવેલું છે. અને સૂત્રાપાડામાં GSCL એટલે કે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડનું સોડા બનાવવાનું કારખાનું પણ આવેલું છે. અને ત્યારબાદનું સ્થળ છે તુલસીશ્યામ. અને તુલસીશ્યામમાં ગંધકયુક્ત એટલે ગરમ પાણીના 7 કુંડ આવેલા છે. અને તુલસીશ્યામમાં ગરમ પાણીના કુંડનો ઉલ્લેખ જે સ્કંદપુરાણમાં કરવામાં આવ્યો છે. અને સ્કંદપુરાણમાં તેનો ઉલ્લેખ તત્પોદક કુંડ તરીકે કરવામાં આવ્યો છે. અને તુલસીશ્યામમાં આવેલી ટેકરી પણ ગુરુત્વાકર્ષણ બળનું અસર થતી નથી એટલે કે તેની અંદર જો તમે કાર મૂકો તો તે ઢાળ ઉપર મૂકો તે ઢાળ ઉપરથી નીચે ઉતરવાની બદલે ઉપર ચડવા મળે છે. એટલે કે તે મેગ્નેટિક હિલ આવેલી છે અને તેથી ત્યાં ગુરુત્વાકર્ષણ બળનું અસર થતી નથી. અને તુલસીશ્યામનું મંદિર જુગલ રાયચંદે બનાવ્યું હતું. અને ત્યારબાદનું સ્થળ એટલે હવે આપણે ગીર સોમનાથ જિલ્લાની અન્ય વાત કરીએ તો કે સિંગોડો પર નદી પર આવેલો ગુજરાતમાં જમજીરનો ધોધ જે સિંગોડો પર નદી પર આવેલો છે તે ગીર સોમનાથ જિલ્લામાં છે. અને ગીર સોમનાથ જિલ્લો એ કેસર કેરીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. અને લીલી નાધેનો પ્રદેશ મોટાભાગનો પ્રદેશ એટલે કે જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. અને લીલી નાધેનો પ્રદેશ એ ચોરવાડ અને ઉના વચ્ચેના પ્રદેશને લીલી નાધેનો તરીકે ઓળખવામાં આવે છે. અને ઉના તાલુકાના વાંકિયા ગામ ખાતે સાણા વાંકિયાની 62 ગુફાઓ આવેલી છે. અને સૌમ્ય સરોવર જે ગીર સોમનાથ જિલ્લાઓમાં આવેલું છે. અને ગુજરાતમાં મગરોના સંવર્ધન માટે સૌથી મોટું કેન્દ્ર એટલે કે કમલેશ્વર ડેમ જે હિરણ નદીમાં આવેલ છે. અને પરીક્ષા હાઈકોર્ટ બેલીફમાં પૂછાઈ ગયેલો એટલે કે કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે તો કે તે હિરણ નદી પર આવેલો છે. અને કેસર કેરીને 2011માં GI ટેગ મળવામાં આવ્યો છે. અને માઢવાળ ધામરેજ હીરાકોટ જેવા બંદરો એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો તો કે તે ઉના છે.
ત્યારબાદ અમે આપણે ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય પાકની વાત કરીએ તો તેનો મુખ્ય પાક કેસર કેરી જે તલાલામાં થાય છે અને તેની અંદર અને ગીર સોમનાથ જિલ્લામાં ગીર અભયારણ્ય અને ગીર નેશનલ પાર્ક આવેલો છે જેની સ્થાપના 1975 કરવામાં હતી અને ગીર સોમનાથ જિલ્લામાં એક સાંસ્કૃતિક વન આવેલું છે જેનું નામ હરિહર વન છે અને જે ગુજરાતનું સૌથી નાનું સાંસ્કૃતિક વન છે. ત્યારબાદની માહિતી અમે આપણે બીજો જિલ્લોની વાત કરીએ તો બીજો જિલ્લો છે જામનગર જેના તાલુકાઓની સંખ્યા 6 છે તેનો પ્રથમ તાલુકો જામનગર જોડિયા કાલાવાડ જામજોધપુર લાલપુર અને ધ્રોલ થાય છે અને જામનગર જિલ્લા વિશે માહિતી મેળવી તો ત્યાં સાક્ષરતા 74.40%, ક્ષેત્રફળ 8,440, જાતિ પ્રમાણ 938, જ્યારે વસ્તી 21,51,130 છે અને વસ્તી કિસ્તા 113 છે. અને જામનગર જિલ્લાની સરહદની વાત કરીએ તો કે જામનગરની ઉત્તરે એટલે કે કચ્છનો ખાત આવેલો છે, તેને મોરબી રાજકોટ પોરબંદર અને દેવભૂમિ દ્વારિકા આ 4 જિલ્લાઓની સરહદ સ્પર્શ કરે છે. અને આપણે જામનગર જિલ્લાના ઇતિહાસની વાત કરીએ તો કે 1519 જામ રાવળે જામનગર શહેરની સ્થાપના કરી હતી. તે વખતે તેનું નામ નવાનગર તરીકે ઓળખાતું હતું અને જામનગર એ રંગમતી અને નાગમતી નદી કિનારે આવેલું સ્થળ છે અને તેનું જૂનું નામ નવાનગર છે. અને જ્યારે ભારત આઝાદ થયું ત્યારબાદ તેનું નામ જામનગર કરવામાં આવ્યું અને જામનગરનું જૂનું વર્ણન જામ વિજય નામના સંસ્કૃત કાવ્યમાં કરવામાં જોવા મળે છે. અને જામ પ્રદેશનું નામ જાડેજા વંશના મૂળ વ્યક્તિ એટલે કે ગણેશના પુત્ર એટલે કે હાલાજીના નામ પરથી હાલાર તરીકે પણ જામનગરને ઓળખવામાં આવે છે. એટલે કે જો હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે તો કે જામનગર આજુબાજુનો જે પણ પ્રદેશ થાય છે તેને હાલાર તરીકે ઓળખવામાં આવે છે. અને જામનગરમાં મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિઝ એટલે કે 1846 બનેલ લખોટા કોઠાને 2018 મ્યુઝિયમ તરીકે તબદીલ કરવામાં આવ્યું અને આ મ્યુઝિયમમાં ખુમલી પિંઢારા અને ગાંધર્વથી મળી આવેલ શિલ્પોનો સંગ્રહ કરવામાં આવ્યો છે અને આ મ્યુઝિયમને મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિઝ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત ધોળ પાસેના ઐતિહાસિક જે ભૂચર મુરીનું યુદ્ધ થયું હતું તેના ચિત્રો અને મોહેંજો દડોમાંથી જે પણ ચીજવસ્તુઓ મળી છે તે તમામનો સંગ્રહ આ મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિઝમાં કરવામાં આવ્યો છે. અને ગુજરાતમાં જે ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના જામનગરમાં કરવામાં આવી હતી અને જામનગરને આયુર્વેદ અને વેદોનું પિયર માનવામાં આવે છે. અને 1967 આ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી અને 2020 તેને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળેલો છે. ત્યારબાદની વાત કરીએ તો કે જામનગર જિલ્લામાં એક મરીન નેશનલ પાર્ક આવ્યો છે જે પિરોટન ટાપુ ઉપર આવેલો છે અને આને અભયારણ્ય તરીકે 1980 અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું, જ્યારે 1982 તેને નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું અને તે ભારતનો સૌપ્રથમ નેશનલ પાર્ક હતો. અને કચ્છના અખાતમાં જામનગર જિલ્લામાં આ અભયારણ્ય તરીકે આવેલું છે અને જોડિયાથી ઓખા સુધીનો દરિયા કિનારો આ પાર્ક હેઠળ આવે છે અને આ ટાપુ એ બેડી બંદરથી ખૂબ જ નજીક આવેલો છે. અને આ ટાપુ એટલે કે પિરોટન ટાપુ એ પર્વતોથી બનેલ સુંદર ટાપુઓ છે અને પિરોટન ટાપુ પર મરી જવાનો ઢોંગ કરતી માછલીઓ પણ જોવા મળે છે જે મરી ગઈ હોય તે પ્રમાણે દેખાવ કરે છે. અને હવે આપણે અભયારણ્યની વાત કરીએ તો કે જામનગરમાં એક અભયારણ્ય આવેલું છે જેનું નામ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે અને કચ્છના ખાતે દક્ષિણ બાજુ એટલે કે પૂર્વ દિશામાં આવેલું છે અને જેની સ્થાપના 1981 કરવામાં આવી હતી અને તે મેંગ્રુવમાં તેની અંદર મેંગ્રુવના જંગલો પણ આવેલા છે. અને ત્યારબાદ જામનગર જિલ્લામાં ગોપનું સૂર્ય મંદિર આવેલું છે અને આ સૂર્ય મંદિર એ જામજોધપુરમાં એટલે કે ઝીણાવાડી ગામમાં આવેલું છે અને જે ગોપનું સૂર્ય મંદિર એ નાગરશૈલીમાં બનેલું ગુજરાતનું સૌથી હૈયાર એટલે કે પથ્થરથી બનેલું સૂર્ય મંદિર છે. અને હવે આપણે જામનગર જિલ્લામાં જે લખોટા તળાવ આવ્યું છે તેની માહિતી મળે તો કે જામનગરની મધ્યમાં એક તળાવ આવેલું છે જેનું નામ રણમલ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ તળાવનું બાંધકામ રણમલજી બીજાએ 1820-1852 સુધીમાં કરાયું હતું અને આ તળાવ પર 1840 રણમલજી દ્વારા લખોટા કોઠા બનાવવામાં આવ્યો હોવાથી આને લખોટા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદની માહિતી મેળવી તો કે ભૂચરમોરીનું વેદ એટલે કે આ ભૂચરમોરીનું વેદ સલ્તનતના છેલ્લા રાજા એટલે કે મુઝફ્ફરશાહ ત્રીજો અને બચાવવા માટે મુઝફ્ફરશાહ ત્રીજો જે
શામ સતાજીના શરણે આવ્યો હતો તેને બચાવવામાં છે તેને બચાવવા માટે શામ સતાજી અને મુઘલ સુબા એટલે કે મિર્ઝા અઝીઝ કોકા વિશે 1551માં ધોલ ખાતે થયું હતું અને આ યુદ્ધને સૌરાષ્ટ્રનું પાણીપતની લડાઈ કહેવામાં આવશે અને 2017માં સડસઠમાં વન મહોત્સવની ઉજવણી અહીં પૂચનબોડીના યુદ્ધ એટલે કે ધોળ ખાતે કરવામાં આવી હતી અને તેની યાદમાં અહીં શહીદ વન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે આપણે રિલાયન્સ એટલે કે રિલાયન્સની વાત કરીએ કે ભારતની સૌથી મોટી ખાનગી કંપની એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અહીં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી જે મોટી ખાવડી ખાતે આવેલી છે અને જેના લીધે જામનગરને ઓઇલ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને જો એમ પરીક્ષામાં પૂછાય આઈકોર પ્યુનમાં કે ગુજરાતનું કયું સ્થળ ગુજરાતનું કયું શહેર ઓઇલ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે તો તેનો જવાબ જામનગર આવે. અને ઇન્ડસ્ટ્રીની મધ્યમાં જોગણી માતાનું મંદિર આવેલું છે અને આ રિલાયન્સ એ લાલપુર તાલુકામાં આવેલું છે. ત્યારબાદની વાત કરીએ તો કે હવે આપણે જામનગર જિલ્લા વિશે અન્ય માહિતી મેળવીએ તો કે કાલાવડ શહેરમાં ધોરાવાડી નદી કિનારે શીતળા માતાનું મંદિર આવેલું છે અને હાલના જામ વંશના એટલે કે રાજવી સાથે સંકળાયેલું ભોલેશ્વર મહાદેવ મંદિર પણ લાલપુરના ગણજા ગામે આવેલું છે અને જામનગરમાં સચાણા બંદર ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલો છે અને ગુજરાતમાં મુખ્યત્વે બે સ્થળો જહાજ ભાંગવાનો ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે અને એક તો છે ભાવનગરનું અલંગ અને બીજું જામનગરનું સચાણ બંદર અને જામનગર એ બ્રાન્સ ઉદ્યોગ એટલે કે બ્રાન્સ ઉદ્યોગ માટે જાણીતું છે અને ગુજરાતનું પ્રથમ ઇલેક્ટ્રોનિક શમશાન એટલે કે માણેકભાઈ મુક્તિધામ એ જામનગરમાં આવેલું છે અને યુરોપિયન શૈલીમાં બનેલ પ્રતાપ વિલાસ પેલેસ પણ જામનગરમાં જ આવેલો છે અને ઝંડુ ભટ્ટી સ્થાપેલ એટલે કે ઝંડુ ફાર્મસી પણ જામનગરમાં આવેલું છે અને જામનગર એ બાંધણી માટે ખૂબ જ વખણાય છે. તો અને આ સવાલ અનેક પરીક્ષામાં પૂછાયેલો છે અને જામનગરના લાલપુર તાલુકામાં વિકસેલ મીઠાના ઉદ્યોગને સિંગલ સોલ્ટના નામે ઓળખવામાં આવશે અને જામનગરમાં મિલેટ રિસર્ચ સ્ટેશન એટલે કે બાજરી સંશોધન કેન્દ્ર આવેલું છે. અને હવે જામનગર એ ક્રિકેટ પ્રેમી એટલે કે રણજીતના નામે રણજી ટ્રોફી રમાય છે અને જામનગરનું કડવું કાંજળ સુરમો અને અત્તર તલવારની મૂઠમાળ જે જાણીતું છે અને જામનગર ખાતે વિભા પેલેસ આવેલો છે અને જામનગરમાં આવેલ બેડી એ વાયુદળનું તાલીમ કેન્દ્ર છે જ્યારે વલસુરા જે નૌકાદળનું તાલીમ કેન્દ્ર છે અને બાલાછડી એ સૈનિકો એટલે કે આર્મી માટેનું તાલીમ કેન્દ્ર છે અને લાલપુર તાલુકાના વાડીનાર ખાતે આવેલ એસોર રિફાઇનરી આવેલી છે અને જામનગરના જોડિયા બંદર પરથી કરાચીમાં જોડિયા બંદર બજાર આવેલ છે. જામનગરને નવીનગર નવાનગર સોટીકાશી એટલે અને કાઠિયાવાડનું રત્ન અથવા તો સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખવામાં આવે છે અને જામનગર ખાતે લોક સાહિત્ય વિદ્યાલય આવેલું છે અને સંગીતકાર એટલે કે આદિત્ય વ્યાસને જામભાઈજીએ આશ્રય આપ્યો હતો. ત્યારબાદ અમે આપણે બીજા જિલ્લાની વાત કરીએ તો કે ત્રીજો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા, જેની અંદર કુલ 4 તાલુકા આવે છે અને તેનો તાલુકો એક તાલુકો છે ખંભાળિયા, બીજો તાલુકો ભાણવડ, ત્રીજો તાલુકો ઓખામંડળ, ચોથો તાલુકો કલ્યાણપુર. હવે આપણે દેવભૂમિ દ્વારકા વિશે માહિતી મેળવી તો કે તેની અંદર સાક્ષરતા 74.76%, ક્ષેત્રફળ 5,695 કિમી ચોરસ કિમી. જાતિનું પ્રમાણ વાત કરીએ તો કે 928 જાતિનું પ્રમાણ આવેલું છે. વસ્તી ગીસ્તા તો કે 694,718 વસ્તી છે અને વસ્તી ગીસ્તા એટલે કે જે 122 છે. અમે આપણે દ્વારકા વિશે વાત કરીએ તો કે દ્વારકાનું પ્રાચીન નામ દ્વારાવતી તરીકે ઓળખાતું અને દ્વારકા એ ગોમતી નદી કિનારે આવેલું કૃષ્ણે વસાયેલ સ્થળ છે અને કૃષ્ણ ભગવાનને વસાયેલી મૂળ દ્વારકા એ કચ્છના અખાતમાં ડૂબી ગઈ અને તેના અવશેષો 1980માં પ્રાપ્ત થયા. જે અવશેષો પ્રાપ્ત કરનાર એસઆર રાવ નામના ઇતિહાસકારે સંશોધન કર્યું હતું અને એવું કહેવામાં આવે છે કે આ દ્વારકા એ સોનાની હતી અને દ્વારકામાં જન્માષ્ટમીનો મેળો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે અને હિન્દુઓના જે 4 પવિત્ર ધામોનો સમાવેશ કરવામાં આવે છે તેની અંદર દ્વારકાનો પણ સમાવેશ થાય છે અને મોક્ષદાયી માટે જે 7 નગરીઓનો સમાવેશ થાય છે તેની અંદર પણ દ્વારકાનો સમાવેશ થયેલો છે અને 8મી સદીમાં આદિ શંકરાચાર્ય ભારતની
चार विद्यापीठों की स्थापना करी, જેમાં એક વિદ્યાપીઠ એટલે કે સાદાપીઠ એ દ્વારકામાં આવેલી છે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે બીજી ત્રણ વિદ્યાપીઠ કયા સ્થળોએ આવેલી છે. અને દ્વારકામાં વલ્લભાચાર્ય ગોસાઈજીની બેઠક આવેલી છે, અને ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ દ્વારકામાં આવેલું છે. અને દ્વારકા ખાતે ગોમતી નદી પર પંચનાથ તીર્થને જોડતો જે પુલ બને છે તેને સુદામા સેતુ તરીકે ઓળખવામાં આવે છે. અને મુખ્ય મંદિરને નદી નજીક જ રુકમણીજીનું મંદિર પણ આવેલું છે. અને ત્યારબાદ અમે દ્વારકાના સ્થળની વાત કરીએ તો કે તે નાગેશ્વર એટલે કે ગુજરાતમાં જે બે જ્યોતિર્લિંગ આવેલા છે તેમાંનું એક જ્યોતિર્લિંગની વાત કરીએ તો તે જ્યોતિર્લિંગ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે, જ્યારે બીજું જ્યોતિર્લિંગ જે નાગેશ્વર ખાતે આવેલું છે. અને ગુજરાત સરકારે નાગેશ્વર ખાતે 2013-14 નાગેશ્વર વનની સ્થાપના કરી હતી. અને હવે આપણે દેવભૂમિ દ્વારકાના સ્થળની વાત કરીએ તો કે ખંભાળિયા એ દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક છે. અને ખંભાળી એ શુદ્ધગીરી માટે જાણીતું, ખૂબ જ સમગ્ર દેશમાં જાણીતું કેન્દ્ર છે. અને અહીં ખંભાળિયાથી ઘીની નિકાસ થાય છે. અને ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન પણ ખંભાળિયામાં જ પણ આવેલું છે. ત્યારબાદ મીઠાપુર એ ટાટા કંપનીનું સોડાયસ અને કોસ્ટિક સોડા માટે જાણીતું કારખાનું આવેલું છે. અને મીઠાપુર પાસેથી મિલ્યુલાઇટ નામનો ચૂનાનો પથ્થર મળે છે. અને હવે આપણે તેના બંદરની વાત કરીએ, બેટની વાત કરીએ તો કે દેવભૂમિ દ્વારકામાં જે શંખોદ્વાર બેટ આવેલો છે તેને બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં કૃષ્ણની પટરાણી માટે જે 2-3 માળનો 8 મહેલો આવેલા છે. અને બેટ દ્વારકામાં મચ્છાવતારસિંહનું મંદિર પણ આવેલું છે. અને અહીં શ્રીકૃષ્ણે શંખ નામના અસુરનો વધ કર્યો હોવાથી, અથવા તો એવી લોક વાક્ય છે કે અહીં શ્રીકૃષ્ણએ શંખ નામના અસુરનો વધ કર્યો હતો. અને બીજી એવી પણ લોક વાક્ય છે અહીં પુષ્કળ પ્રમાણમાં શંખ મળતા હોવાથી આ બેટને શંખોદ્વાર બેટ તરીકે પણ ઓળખવામાં આવશે. અને અહીં આવેલા ગોપી તળાવની માતી એ ગોપી ચંદન તરીકે ઓળખવામાં આવશે. અને અહીં એક રત્ન તળાવ નામનું તળાવ પણ આવેલું છે. અને શંખોદ્વાર બેટને બેટ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવશે. અને બેટ દ્વારકાની આજુબાજુનો વિસ્તાર દારૂકા વન તરીકે ઓળખાય છે. હવે આપણે તેના દેવભૂમિ દ્વારકાના સ્થળની વાત કરીએ તો કે એક ધુમલી સ્થળ જે ભાણવડ તાલુકામાં આવેલું એક પ્રાચીન નગર છે. અને ધુમલીમાં પ્રાચીન મંદિરો જે ખંડેર હાલતોમાં મંદિરો છે, જેમાં ખૂબ જ જાણીતું નવલખા મંદિર પણ ધુમલી ખાતે આવેલું છે. અને જે 11મી અથવા 12મી સદીમાં બનવામાં આવ્યું હતું. અને નવલખા મંદિરનો મોટા ભાગનો હાલ નામશેષ થઈ ગયો છે, એટલે કે ખંડેર હાલતમાં છે. અને ધુમલીમાં આશાપુરા માતાનું મંદિર પણ આવેલું છે. અને ધુમલીની સ્થાપના જેઠવા વંશના સાલકુમારે 7મી સદીમાં કરી હતી. અને ધુમલી એ જેઠવા અને સેંધા વંશની રાજધાની રહેલી છે. અને 1220માં સિંહજી દ્વારા ધુમલીને રાજધાની બનાવવામાં આવી હતી. અને ધુમલી એ ભૂમલિકા અથવા ભૂભૂતપલ્લી તરીકે પણ ઓળખાય છે. અને ધુમલીમાં રામપોલ દરવાજો આવેલો છે. અને હવે આપણે બીજા મંદિરની વાત કરીએ તો કે હરસિદ્ધિ માતાનું મંદિર ચાલુક્યના સમયમાં બન્યું, એટલે કે ચોલંકીના સમયમાં બન્યું હતું. અને તે કોયલા ડુંગર પર આવેલું છે. અને ગાંધીવી ગામની હદમાં મેઢાખાડી કિનારે તે આવેલું છે. અને હરસિદ્ધિ માતા વિક્રમાદિત્ય કુલના દેવી તરીકે ઓળખાય છે. ત્યારબાદ દેવભૂમિ દ્વારકામાં આવેલો એક કિલ્લો પણ આવેલો છે, જેને મોડપરના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. અને આ કિલ્લો એ ફાણપુર તાલુકાના મોડપર ગામે આવ્યો હોવાથી તેને મોડપુર તરીકે ઓળખવામાં આવે છે. અને 1800માં ભાણવડના મોરજી જાડેજાએ આ કિલ્લો બંધાવ્યો હતો. અને 1857 વિલોમાં જામનગર અને પોરબંદરના આંદોલનકારીઓ જે પણ હતા તેમને આ કિલ્લામાં પૂરી દેવામાં આવ્યા હતા. અને દરિયા કિનારાના તટરક્ષકોને તાલીમ આપવા માટે નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસ એ ઓખા ખાતે શરૂ કરવામાં આવી છે. હવે આપણે દેવભૂમિ દ્વારકાની અન્ય માહિતી મેળવી તો કે શંખની હસ્તકલાનું ઉત્પાદન એટલે કે નાગેશ્વર ખાતે ખૂબ જ પ્રમાણમાં શંખ મળ્યા હોય છે. ત્યાં શંખથી બનેલી જુદી જુદી વસ્તુઓનું વેચાણ થાય છે નાગેશ્વર ખાતે. અને દ્વારકાના દત્રાણા અને જવાહરનગર પર ખાતે એર સ્ટ્રીપ બનાવવામાં આવ્યો છે. અને બરડા ડુંગરને દક્ષિણ પશ્ચિમે આવેલો હાલાર પ્રદેશ તરીકે જાણીતો વિસ્તાર એ દેવભૂમિ દ્વારકામાં પણ થોડોક આવેલો છે. ત્યારબાદ દેવભૂમિ દ્વારકા એ ઘી નામની નદી દેવભૂમિ દ્વારકામાં વહે છે. અને સની નદી પર સની ડેમ આવેલો છે. અને સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાનનો એક કેટલોક ભાગ એ મહા
ગંગા પક્ષી અભયારણ્ય એટલે કે કલ્યાણપુર ખાતે જે મા ગંગા પક્ષી અભયારણ્ય આવેલું છે તેનો તેમાં પણ થોડોક ભાગ આવે છે. ત્યારબાદ બેટ દ્વારકા પર દાંડી હનુમાન મંદિર આવેલું છે અને ગુજરાતનું ગુજરાત ફિશરીઝ એક્વેરિયમ રિસર્ચ સ્ટેજ સેન્ટર એ ઓખા ખાતે આવેલું છે અને દ્વારકા અને ઓખા વચ્ચેનો પ્રદેશ એ ઓખા મંડળ તરીકે ઓળખાય છે અને સલાયા બંદરને એ સમુદ્ર ટર્મિનલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભૂતવાડ ગામ ખાતે વીર માંગડાવાળો અને પદ્માવતીના સ્મારકો આવેલા છે અને જોધપુર ગેટ એ ખંભાળિયા ખાતે આવેલો છે અને રમણીય દરિયા કિનારા ધરાવતો એટલે કે શિવરાજપુર બીચ પણ દ્વારકા ખાતે આવેલો છે જેને બ્લુ ફ્લેગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને ઓખા મઢી તરીકે ઓળખાતું કાચબા ઉચ્ચર કેન્દ્ર પણ દ્વારકામાં આવેલું છે અને દાની પોઈન્ટ આઝાદ ટાપુ વન્ય જીવસૃષ્ટિ માટે પ્રખ્યાત નરારા ટાપુ પણ દ્વારકા જિલ્લામાં જ આવેલા છે અને ભાણવડ તાલુકાના બરડા ડુંગર ખાતે વિક્યા વાવ જે કાઠિયાવાડની સૌથી મોટી વાવ માનવામાં આવે છે તે દેવભૂમિ દ્વારકામાં આવેલી છે અને જે ભાણવડ તાલુકા ખાતે છે અને દ્વારકામાં જે જગત મંદિર ખાતે દર વર્ષે 10 સપ્ટેમ્બરે એટલે કે વિજય વિહાર પર્વ ઉજવવામાં આવે છે અને ધીંગેશ્વરે પ્રાચીન બૌદ્ધ ગુફાઓ એ રાણપુર એટલે રાણપુર ગામ છે જે ભાણવડ તાલુકામાં આવેલું છે ત્યાં બૌદ્ધ પ્રાચીન ગુફાઓ આવેલી છે. ત્યારબાદના જિલ્લાઓની વાત કરીએ તો કે તે જિલ્લો છે પોરબંદર જેને કુલ તાલુકાની સંખ્યા 3 છે જેના તાલુકામાં પોરબંદર રાણાવા અને કુતિયાણાનો સમાવેશ થાય છે અને હવે આપણે પોરબંદર વિશે માહિતી મેળવીએ તો કે તેની અંદર સાક્ષરતા 76.63% ક્ષેત્રફળ 22,000 તેનું ક્ષેત્રફળની વાત કરીએ તો કે 2,298 ચોરસ કિમી. જાતિનું પ્રમાણ વાત કરીએ તો કે 947 વસ્તી તો કે 586,061 છે જ્યારે વસ્તી ગીસ્તા 255 છે. અમે આપણે પોરબંદર જિલ્લાને જે જિલ્લાઓને સરહદ સ્પર્શ કરે છે તેની માહિતી મેળવે તો કે પોરબંદર જિલ્લાને જામનગરની રાજકોટ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા આ 4 જિલ્લાઓને સરહદ સ્પર્શ કરે છે. અને આપણે પોરબંદર વિશે માહિતી મેળવીએ તો કે સ્કંદ પુરાણ મુજબ પોરબંદરનું નામ પૌરવ દેવીના નામ પરથી પાડવામાં આવ્યું છે અને જે અસ્માવતી નદી કિનારે આવેલું છે એટલે કે પોરબંદર એ અસ્માવતી નદી કિનારે આવેલું છે અને પ્રાચીન સમયમાં પોરેવા કુલા તરીકે ઓળખવામાં આવતું એટલે પોરબંદરને વ્હાઇટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક એ પોરબંદર છે અને પોરબંદરને સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને સમગ્ર ભારતમાં ફક્ત પોરબંદરમાં સુદામા મંદિર આવેલું છે એટલે કે સમગ્ર ભારતમાં એકમાત્ર જે સુદામા મંદિર આવેલું છે તે પોરબંદર ખાતે છે અને પોરબંદરમાં સંદીપની આશ્રમ આવેલો છે અને ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર છે અને પોરબંદરમાં પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ એટલે કે નાનજી કાલિદાસે બંધાયેલ કીર્તિ મંદિર પછી ભારત માતા મંદિર અને નહેરુ પ્લેનેટોરિયમ એટલે કે જે તારા મંદિર તે પોરબંદરમાં આવેલા છે અને દેવકરણ નાનજી જેણે દેના બેંકની સ્થાપના કરી હતી તે પોરબંદરના વતની હતા અને પોરબંદરમાં ગાંધી સ્મૃતિ કેન્દ્ર સ્મૃતિ સ્થળ પણ આવેલું છે અને આર્ય કન્યા ગુરુકુળ પણ આવેલું છે અને ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ પણ પોરબંદર ખાતે આવેલું છે અને પોરબંદરમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ કંપની જે સિમેન્ટ અને કેમિકલ માટે બનાવે છે તે પોરબંદરમાં આવેલું છે અને પોરબંદરમાં પક્ષી અભયારણ્ય કેન્દ્ર આવેલું છે. પોરબંદરમાં સૌથી નાનું અભયારણ્ય આવેલું છે જેનું નામ પોરબંદર પક્ષી અભયારણ્ય છે અને પોરબંદરમાં સૌથી નાનું પક્ષી અભયારણ્ય આવ્યું હોવાથી તેને બર્ડ સિટી એટલે કે બર્ડ સિટી તરીકે પણ પોરબંદરને ઓળખવામાં આવે છે. ત્યારબાદ અમે પોરબંદરના તાલુકાની વાત કરીએ તો કે એક રાણાવાવ જે રાણાવાવની પાસે એક ગુફામાં શ્રી કૃષ્ણની રાણી એટલે કે જાંબુવતીનું ભોંયરું આવેલું છે અને અહીં કૃષ્ણે જાંબુવતી સાથે લગ્ન કર્યા હોવાની માન્યતા છે અને રાણાવાવ ખાતે હિમાલયન સિમેન્ટ ઇન્ડસ્ટ્રી અને સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલની કંપની આવેલી છે અને રાણાવાવ તાલુકામાં બરડા અભયારણ્ય એટલે કે બરડા અભયારણ્ય એ રાણાવાવ તાલુકામાં આવેલું છે જે પોરબંદર જિલ્લાનો ભાગ છે. ત્યારબાદ મિયાણી એક સમયનું સમૃદ્ધ બંદર તરીકે ઓળખાતું હતું અને મિયાણીમાં હર્ષદ માતાનું એટલે કે હર્ષદ માતાનું હર્ષિદ્ધિ માતાનું મંદિર આવેલું છે અને મિયાણી રાજા ભોજ અને શેઠ જગરૂજાની કથા સાથે જોડાયેલું સ્થળ છે અને માધવપુર એ શ્રી
માધવપુર અહીં શ્રી કૃષ્ણજી લક્ષ્મણજી સાથે લગ્ન કર્યા હોવાની માન્યતા છે અને અહીં માધવરાયનું પ્રખ્યાત મંદિર ખૂબ જ જાણીતું છે જ્યાં ચૈત્ર માસની પૂનમે મેળો ભરાય છે અને માધવરાય ખાતે રેતીમાં દટાયેલું સૂર્ય મંદિર પણ આવેલું છે અને માધવરાય મેળાને ભારતના સાંસ્કૃતિક મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે પોરબંદરની અન્ય માહિતી મેળવીએ તો કે પોરબંદરમાં બરડો ડુંગર જે ખૂબ જ જાણીતો હશે અને જેનું સૌથી ઊંચું શિખર આપવાડા જે 643 મીટર છે. પોરબંદરના બરડા ડુંગર નજીક ખંભાળા અને ફોદાળા નામના બે સરોવરો આવેલા છે અને પોરબંદર જિલ્લામાં પોરબંદર અને નવી બંદર નામના બે મુખ્ય બંદર નામના બે બંદરો આવેલા છે અને પોરબંદરનું માછા ગામ એ બાયો વિલેજ તરીકે જાહેર કરવામાં આવશે અને નવી બંદરથી માણા બંદર સુધીનો ભાગ ખેડ તરીકે ઓળખવામાં આવે છે અને જેનો ઘણો ભાગ પોરબંદર જિલ્લામાં પણ આવેલો છે અને ખેડ બંધક એ મગફળી અને ચણા માટે ખૂબ જ જાણીતું છે અને નવી બંદર ખાતે ભાદર નદીનું મુખ તેથી તેને ખેડ બંધકમાં ચોમાસામાં પાણી ભરાયેલું હોય છે અને ભારતના બે ભાગો એટલે કે પૂર્વથી પશ્ચિમને જોડતો જે કોરિડોર બનાવવામાં આવે છે તેમાં પશ્ચિમનો ભાગ પોરબંદરથી શરૂ થાય છે અને જ્યારે પૂર્વમાં તેનો અંત સિલચર એટલે કે અછમ રાજ્યમાં થાય છે અને નાનજી કાલિદાસે અહીંયા ભારત મંદિરની સ્થાપના કરી હતી અને 2018માં ગુજરાતમાં સૌપ્રથમ બોટ એમ્બ્યુલન્સની શરૂઆત પણ પોરબંદર જિલ્લામાં જ કરવામાં આવી હતી અને સૌપ્રથમ રિવરફ્રન્ટ અને શિશુ સ્વાગત કેન્દ્રની શરૂઆત પણ પોરબંદર જિલ્લામાં જ થઈ હતી અને પોરબંદર એ મત્સ્ય ઉદ્યોગ માટે QC લેબની શરૂઆત અહીં કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી ઓછા ગામડા પોરબંદર જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ રાણાવાવ તાલુકામાં બરણાસી અભયારણ્યનો કેટલો ભાગ જેની સ્થાપના 1979માં કરવામાં આવી હતી અને માટીમાંથી બનેલો એશિયાનો સૌથી મોટો ડેમ એટલે કે ઓજન નદી પર આવેલો છે જેનું નામ એમીપુર ડેમ છે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે અને જે કઈ નદી પર આવેલો છે. બિલેશ્વર મહાદેવનું મંદિર અને જાડેશ્વર મહાદેવનું મંદિર પણ અહીં આવેલું છે અને મણિયારા અને મેર રાસ એ અહીંના પોરબંદર જિલ્લામાં ખૂબ જ જાણીતા છે. ત્યારબાદનો જિલ્લો છે અમદાવાદ જેના કુલ 10 તાલુકા આવેલો છે જેના તાલુકામાં અમદાવાદ સિટી, દસક્રોય, દેત્રોજ, માંડલ, વિરમગામ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા અને ધોલેરાનો સમાવેશ કરવામાં આવશે. હવે આપણે અમદાવાદ વિશે માહિતી મેળવીએ તો કે અમદાવાદની અંદર સાક્ષરતાનું પ્રમાણ 86.62% છે જ્યારે ક્ષેત્રફળ 7,170 ચોરસ કિમી છે. જ્યારે જાતિનું પ્રમાણ 903 છે. જ્યારે વસ્તી 72,08,200 છે અને વસ્તી ગીસ્તા 890 છે. અને અમદાવાદ એ સાક્ષરતા ભારત ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. હવે અમદાવાદને કેટલા જિલ્લાની સરહદ પર અડે છે તો કે અમદાવાદને 7 જિલ્લાઓની સરહદ સ્પર્શ કરે છે જેની અંદર મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લા વિશે આપણે માહિતી મેળવીએ તો કે અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ છે અને અમદાવાદ એ સાબરમતી નદી કિનારે આવેલું જે આશાફીલ દ્વારા આશાવલી એટલે કે આશાવલ અથવા આશાવલી નગર વસાયું તે હશે અને સમય જતાં અહીં કર્ણદેવ સોલંકીએ આશાફીલને હરાવીને એક નગરની સ્થાપના કરી જેનું નામ કર્ણાવતી નગર રાખ્યું અને 14મી સદીમાં ગુજરાતમાંથી રાજપૂત સત્તાનો અંત આવ્યો અને મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ ત્યારે 26મી ફેબ્રુઆરી 1491ના રોજ સુલતાન અહમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને અમદાવાદની સ્થાપનામાં અમદાવાદ અહમદ શાહ નામના રાજા ઉપરાંત શેખ અહમદ ખટુબંશ, પછી મલિક અહમદ જેની દરગાહ કાલુપુરમાં આવી છે, પછી કાઝી અહમદ એટલે કે જેની દરગાહ પાટણમાં આવી છે તે ચારેયનો અગત્યનો ફાળો છે અને અમદાવાદમાં 3 દરવાજા આવેલા છે જેની સ્થાપના જે અહમદ શાહે મુકાવ્યા હતા અને અમદાવાદમાં કુલ 21 દરવાજા છે અને મોહમ્મદ બેગડાએ શહેર ફરતે કુલ 12 દરવાજાની સ્થાપના કરી હતી અને 1411માં ભદ્રનો કિલ્લો બાંધવાની શરૂઆત થઈ અને ભદ્રના કિલ્લાની આગળનું મેદાન જે મેદાન શાહ તરીકે ઓળખાય છે અને અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર એટલે કે જ્યાં ઇંગ્લેન્ડમાં જેમ માન્ચેસ્ટર જાણીતું છે એમ ભારતનું માન્ચેસ્ટર તો અમદાવાદને ગણવામાં આવશે અને ભારતનું બોસ્ટન ગુજરાતનું આર્થિક પાટનગર, ગુજરાતની હૃદય અને સુફી સંતોની ભૂમિ અને રાજનગર નામથી આ જુદા જુદા નામથી અમદાવાદને ઓળખવામાં આવશે અને કાંકરિયા તળાવની રચના કુતુબદ્દીન શાહે કરી હતી જેને હુજુબ કુતુબ એટલે કે કુતુબ હોજ નામ તરીકે પણ ઓળખવામાં આવતું અને કાંકરિયા તળાવની મધ્યમાં નગીનાવાડી આવેલી છે અને મોહમ્મદ શાહ
મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં એક સૈનિક એટલે સીદી સૈયદ મોહમ્મદ શાહ ત્રીજામાં જે તેની સાથે એક સૈનિક હતો એટલે કે સીદી સૈયદે લાલ દરવાજા પાસે એક વિશ્વવિખ્યાત સીદી સૈયદની જાળી બંધાવી હતી અને આ જાળીની ચાંદીની પ્રતિકૃતિ લોર્ડ કર્ઝન જે પોતાની સાથે લઈ જાય છે અને મુંબઈ જતાં તે ભાંગી જાય છે માટે લોર્ડ કર્ઝન તેની પ્રતિકૃતિ રૂપે બીજી જાળી લઈ જાય છે અને અમદાવાદ તેથી સીદી સૈયદની મસ્જિદમાં તે જાળીની જગ્યા ખાલી છે. અમદાવાદમાં આવેલો દરિયાખાન ઘુમટ ગુજરાતનો સૌથી મોટો ઘુમટ છે અને જામા મસ્જિદ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે જે અમદાવાદમાં આવેલી છે. અમદાવાદમાં આવેલ સુલતાન મિનારા જે કુતુબદ્દીન સાહેબ બનાવ્યા હતા અને અહીં બાદશાહનો અજીરો, રાણીનો અજીરો, પછી આઝમ ખાનનો રોજો, શાહ આલમનો રોજો વગેરે જેવા સ્થાપત્યો આવેલા છે. અને જહાંગીરે અમદાવાદને ગર્દાભેર એટલે કે ધૂળિયું શહેર કહ્યું હતું અને જ્યારે અબુલ ફઝલે અમદાવાદને દુનિયાનું બજાર કહેલું છે. આ બે સવાલ ગમે એ પરીક્ષામાં ખૂબ જ પૂછાયેલા રહ્યા છે, તે માટે તમારે આ સવાલો ખાસ યાદ રાખવા. જહાંગીરના શાસનમાં કાળપુર ટંકશાળાની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી હતી અને અમદાવાદમાં આવેલો શાહીબાગ એ સાંજાએ બંધાવ્યો હતો અને એવું કહેવાય છે કે તેને બંધાવ્યો હતો પણ તે જ્યારે પ્રવેશ્યો ત્યારે તેનું માથું તેના બારશાક સાથે ભટકાણું તેથી તે મહેલમાં ક્યારેય પણ રહેવા ગયો ન હતો. અને 1878માં રવીન્દ્રનાથ ટાગોર થોડા સમય માટે અમદાવાદના શાહીબાગ મહેલમાં રહ્યા હતા અને 1860 પછી અમદાવાદના શાહીબાગ મહેલને ઉપયોગ રાજ્યપાલના રાજભવન તરીકે થતો હતો અને 1975થી શાહીબાગને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે બાબુભાઈ પટેલ જે ગુજરાતના તે વખત 1975માં સીએમ હતા તેમણે જાહેર કર્યું. અને ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અમદાવાદ છે અને વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ ભારતમાં ક્રમ 7મા નંબરનો છે અને ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે અમદાવાદમાં આવેલું છે અને જેને આંતરરાષ્ટ્રીયના દરજ્જો 26મી જાન્યુઆરી 1891ના રોજ મળ્યો હતો અને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે તે અમદાવાદમાં આવેલી છે અને જેનું નામ શેઠ 28મી પ્રેમભાઈ સિવિલ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલની સ્થાપના હરકુવર શેઠાણીએ કરી હતી. અને ગુજરાતનો સૌથી પહોળો પુલ એટલે કે રુચિ દધીચી પુલ એ સાબરમતી નદી પર આવેલો છે અને જેની પહોળાઈ 24 મીટર છે અને ગુજરાતનું પ્રથમ 3D થિયેટર જે અમદાવાદમાં આવેલું છે અને જે સાયન્સ સિટી ખાતે શરૂ થયું હતું અને 1861માં રણછોડલાલ છોટાલાલે ગુજરાતની પ્રથમ કાપડ મિલની સ્થાપના કરી હતી અને કમલા નેહરુ જિયોલોજીકલ પાર્ક જે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે તે પણ અમદાવાદમાં જ આવેલું છે. ત્યારબાદ ગાંધીજીના ગુજરાતમાં આગમન બાદ સૌપ્રથમ તે કોચર બાસમ એટલે કે 1915માં જે કોચર બાસમ આશ્રમની સ્થાપના કરી ત્યાં રહેતા હતા. ત્યારબાદ સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં કરવામાં આવી અને શેઠ 88ની પત્ની એટલે કે હરકુવર શેઠાણી ગુજરાતની પ્રથમ કન્યાશાળા જેનું નામ મંગનલાલ કરમચંદ કન્યાશાળા ઈસવીસન 1855માં અમદાવાદમાં શરૂ કરી હતી અને આ પણ પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો છે એટલે કે છોકરીની સ્થળની સ્થાપના કોને કરી હતી તો કે હરકુવર શેઠાણીએ. ત્યારબાદ નારીઓને ઉત્કૃષ્ટ માટે સંસ્થા જે જ્યોતિષ સંઘની સ્થાપના કરી હતી જેના સ્થાપક મુદુલાબેન સારાભાઈ હતા તે પણ અમદાવાદમાં આવેલી છે અને 1948માં અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની શરૂઆત થઈ અને મંગનલાલ લોખંડચંદે 1850માં અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું હતું અને મંગનલાલ લોખંડચંદ એ ગુજરાત વિધાનસભામાં તે વખતે 19 સભ્યોની નિમણૂક થઈ હતી તેમાં એકમાત્ર ગુજરાતી હતા અને ગુજરાતમાં પ્રથમ વીજળી આધારિત ટ્રેન જે 1864માં અમદાવાદથી મુંબઈ વિશે શરૂ કરવામાં આવી હતી અને અમદાવાદનું સાયન્સ સિટી એ ભારતનું બીજા નંબરનું છે અને 2015માં હરગોવિંદભાઈ ત્રિવેદી વિશ્વની પ્રથમ કિડની હોસ્પિટલની સ્થાપના અમદાવાદમાં કરી હતી અને 1948માં આકાશવાણી કેન્દ્ર એટલે કે 1865માં તેના ઉપરથી વિવિધ ભારતીયની શરૂઆત થઈ હતી. ત્યારબાદ દેશની પ્રથમ BRTS પણ 2009માં અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી હતી અને 1947માં AMTSની પણ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની શરૂઆત કરવામાં આવી અને 2019માં ભારતની પ્રથમ ખાનગી ટ્રેન એટલે કે તેજસ એ અમદાવાદ અને મુંબઈ વિશે શરૂ કરવામાં આવી અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે
અને ગુજરાતની પ્રથમ મેટ્રો મેટ્રો એ વસ્ત્રાલથી એપ્રિલ પ્રાક વર્ષે શરૂ કરવામાં આવી છે. અને ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રોનિક બસ પણ અમદાવાદ BRTS ખાતે શરૂ કરવામાં આવી છે, જેને સર્કિટ S નામ આપવામાં આવ્યું છે. તો આમાં આના ઉપરથી તમને સવાલ એમ પૂછાઈ શકે કે અમદાવાદમાં જે BRTS ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે તેને કયું નામ આપવામાં આવ્યું છે? તો કે તે નામ સર્કિટ S છે. ત્યારબાદ અમદાવાદ સિટીની વાત કરીએ તો અમદાવાદ નગર એ દેવતા જગન્નાથનું મંદિર છે, અને જ્યાં અષાઢી બીજના રોજ જગન્નાથની રથયાત્રા નીકળશે. અને અમદાવાદની રથયાત્રાની શરૂઆત 1878માં સંત નૃસિંહદાસે કરી હતી, અને ઓક્સિજન, નાઇટ્રોજન અને એસિટિલિન જેવા ગેસોનું ઉત્પાદન કરતી હિન્દુસ્તાન ઓક્સિજન ગેસ કંપની એ અમદાવાદમાં અમદાવાદ સિટીમાં આવેલી છે. અને અમદાવાદમાં કામનાથ મહાદેવ મંદિર, પછી ભીમનાથ મહાદેવ, પછી નગરદેવી ભદ્રકાળીનું મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો આવ્યા છે. અને અંબાજી મંદિર, રણછોડરાય, શ્રીકૃષ્ણ રામના મંદિરો, ગીતા મંદિર, સારંગપુરનું વૈષ્ણવ મંદિર, પછી ભાવનિર્જનનું યોગેશ્વર મંદિર અને ઇસ્કોન મંદિર જેવા ધાર્મિક સ્થળો આવેલા છે. અને અમદાવાદમાં અઠીસિંહનું જિનાલય, સરસપુરનું ચિંતામણી દેરાસર, પછી ઝવેરી વાળનું પાસોનાથ દેરાસર અને ચિન્મય મિશન વગેરે આવેલા છે. પછી અમદાવાદમાં જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટ પણ આવેલું છે, જેમ કે એક કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પછી હોઝેરી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશન હેલ્થ વગેરે જેવા હેલ્થ સેન્ટરો સંસ્થાઓ અમદાવાદમાં આવેલી છે. અમદાવાદમાં ગાયકવાડની હવેલી આવી છે, અને સાંજાએ બંધાયેલો શાહીબાગ મહેલ પણ અમદાવાદમાં આવેલો છે, અને વૈષ્ણવોની હવેલી પણ અમદાવાદમાં આવેલી છે. ત્યારબાદ અમદાવાદમાં લો ગાર્ડન, તિલકબાગ, સરદારબાગ, સૌરભ ગાર્ડન, પરિમલ ગાર્ડન જેવા ઉદ્યાનો આવેલા છે. ત્યારબાદ અમદાવાદનો એલએસ બ્રિજ એ ખૂબ જ જાણીતો, જેના મુખ્ય એન્જિનિયર તરીકે હિમતલાલ ધીરજલાલ હતા. સાબરમતી નદી પર અમદાવાદમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટ યોજના એ અમદાવાદ શહેરને અનેરું સૌંદર્ય બક્ષે છે. અને 2017માં એ યુનેસ્કોએ અમદાવાદને વિશ્વ વારસાના શહેર તરીકે જાહેર કર્યું, અને જે આ તરીકે દરજ્જો મેળવનાર ભારતનું પ્રથમ સિટી હતું. અને અમદાવાદમાં ખમાસા ખાતે યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ એટલે કે સિનોગોગ આવેલું છે. અને અમદાવાદમાં કાંકરિયામાં બાલવાટિકા અને દાદા હેરીની વાવ જાણીતી છે. ત્યારબાદ આપણે ત્યાંના જુદા જુદા તાલુકાઓની અને સ્થળોની વાત કરીએ તો કે વિરમગામ વિસ્તારમાં કપાસનો પાક સારા પ્રમાણમાં થાય છે. અને આ વિસ્તારને વિરમગામના કપાસનું મેદાન કહે છે, એટલે કે વિરમગામમાં જે કપાસ સારા પ્રમાણમાં થાય તે મેદાનને વિરમગામના કપાસનું મેદાન કહે છે. અને વિરમગામમાં મિનલદેવે બંધાયેલું મુનસર તળાવ, જેને અસહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખવામાં આવે છે, અને ગંગુ મરઝાડે બંધાયેલું ગંગાસર તળાવ પણ આવેલું છે. અને વિરમગામને કોટન ઝોન કહે છે. ત્યારબાદ ધોળકાની વાત કરીએ તો કે ધોળકાનું પ્રાચીન નામ ધવલકપુર કે ધવલપુર અથવા મહાભારતમાં તેને વિરાટનગર તરીકે ઓળખવામાં આવતું હતું. અને મિલદેવીએ બંધાયેલ મલાવ તળાવ પણ ધોળકામાં આવેલું છે, અને ધોળકા જામફળના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતું છે. અને અહીં આવેલ કલીકુંડ છે, જૈન લોકોનું પ્રસિદ્ધ તીર્થ ગણાય છે. અને ધોળકામાં પાંડવોની શાળા અને ભીમનું રસોડું આવેલું છે. ધોળકામાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે, અને અણેશ ખાતે બુટ ભવાની માતાનું મંદિર આવેલું છે. અને ધોળકા તાલુકામાં ચંદ્રમોલેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર છે, જેને પરપોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગણેશપુર ખાતે ગણપતજીનું એટલે કે જમણી સૂંઠ બાજુ વળેલ મંદિર આવેલું છે. મોટાભાગના ગણેશજીની સૂંઠ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે ગણેશપુર ખાતે જે ગણપતજીનું મંદિર આવેલું છે તેની સૂંઠ જમણી બાજુ વળેલી છે. પછી ધોળકા ખાતે નગીના મસ્જિદ, પછી ખાન મસ્જિદ, બરલોક કાઝીની મસ્જિદ આવેલી છે. અને ધોળકા તાલુકાના ઓઠા ગામ ખાતે કાર્તિકી સુદ પૂનમના રોજ ઓઠાનો મેળો ભરાય છે. અને હવે આપણે માંડલની વાત કરીએ તો કે માંડલમાં રાવલકુંડના કુલદેવી એટલે કે ખંભલાવ માતાનું મંદિર આવેલું છે. અને મંદિરના સુવર્ણમઠમાં માતાજીની મૂર્તિ છે, અને ગામના તળાવની મધ્યમાં વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે. અને અહીં અતિથિગૃહ અને ભોજનાલય અને દર પૂનમે શ્રદ્ધાળુઓ આવે છે. અને વસંત પંચમીના દિવસે અહીં પાટોત્સવનું આયોજન કરવામાં આવશે. તો હવે આપણે ઓઠાના મેળાની વાત કરીએ છીએ તો કે ઓઠાનો મેળો એ ગુજરાતનો સૌથી મોટો લોક મેળો છે.
અહીં નદીઓના સંગમ સ્થળે કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાય છે અને અહીં સાત નદીઓનો સંગમ થાય છે. જે સાત નદીઓમાં સાબરમતી, સેઠી, મેસવો, માઝમ, આથમતી, પાત્રક અને ખારી નદીનો સમાવેશ થાય છે. અને વોઢામાં ભરાતા મેળામાં ગધેડાની લેવેચ ખૂબ જ થાય છે અને કોઈપણ પરીક્ષામાં આ સ્થળ વોઢાનો મેળો ખૂબ જ આયંભી છે. અને અવારનવાર આ સાત નદીઓમાંથી તમને પૂછાતો હોય છે કે નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ સાત નદીઓના સંગમમાં થતો નથી, તો કે આ નદીઓના નામ આપ્યા હોય છે અને તેમાંથી જે નદી વોઠાના સાત સંગમમાં ન મળતી હોય તેનું ઓપ્શન પસંદ નહીં કરવાનું, અને જે સાત નદીઓ સંગમવાળી નદી હોય તે પસંદ કરવાનું. હવે આપણે લોથલની વાત કરીએ તો એક લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ ખાતે આવેલું એક હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન સ્થળ છે અને 1954માં તેને સંશોધન કરવામાં આવ્યું. અને લોથલનો અર્થ થાય છે લાશનો ટેકરો. અને લોથલના સંશોધક કાર્યમાં એસઆર રાવનો ખૂબ જ અગત્યનો ફાળો છે. ત્યારબાદનું સ્થળ છે ધંધુકા. ધંધુકા શહેર એ સુખભાદર નદી કિનારે આવેલું છે અને અહીં કપાસ ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે અને કાર્યકાલ સેવકને તરીકે જાણીતા એટલે કે હેમચંદ્રાચાર્યનો જન્મ પણ ધંધુકામાં જ થયો હતો. અને સંત પુનિત મહારાજનું વતન એ ધંધુકા છે. ત્યારબાદ તગડી મુકામે મહાપ્રભુજીની બેઠક અને જૈન તીર્થ આવેલું છે. ત્યારબાદનું સ્થળ છે ધોલેરા અને ભારતનું પ્રથમ એસઆઈઆર એટલે કે સ્પેશિયલ યુનિવર્સિટી રિજિયન તરીકે અહીં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે. અને વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક જેની કેપેસિટી 5000 મેગાવોટની છે તે પણ અહીં ધોલેરામાં બનાવવામાં આવશે. અને ધોલેરા અને અમદાવાદ એ ટ્વીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનું સ્થળ છે નળ સરોવર. નળ સરોવર એ ગુજરાતનું સૌથી મોટું સરોવર છે અને નળ સરોવર 120 ફૂટ 82 ચોરસ કિમી માં ફેલાયેલું છે અને તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને નળ સરોવર અભયારણ્ય એ અમદાવાદમાં આવેલું છે. આ નળ સરોવર અભયારણ્યમાં તમારે ખાસ જોવું કે જો તેમાં સુરનગર અને અમદાવાદ આપેલું હોય તો તમારે સૌથી પહેલાં અમદાવાદને મહત્ત્વ આપવું, કેમ કે અવારનવાર પરીક્ષામાં અમદાવાદ માન્ય રાખેલું છે. માટે તમારે સૌથી પહેલાં અમદાવાદને મહત્ત્વ દેવું. અને અહીં શિયાળામાં યાવર એટલે કે સ્થળાંતર પક્ષીઓ મોટા પ્રમાણમાં આવે છે અને નળ સરોવરનું પ્રાણી ચોમાસામાં મીઠું અને ઉનાળામાં ખારું હોય છે. ત્યારબાદનું સ્થળ છે અહીં નવેમ્બરથી માર્ચ દરમિયાન રાજહંસ, સારસ, કુંજ, બગલાઓ, પેલિકન, ફ્લેમિંગો વગેરે મોટા પ્રમાણમાં આવે છે. અને નળ સરોવર પક્ષી અભયારણ્ય એ સાણંદ તાલુકામાં અને કેટલો ભાગ સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં પણ આવશે. અને નળ સરોવરમાં ઘણા બધા ટાપુઓ જેમાં સૌથી મોટો ટાપુ પાનવડ છે. અને હવે આપણે અમદાવાદ વિશે અન્ય માહિતીની વાત કરીએ તો કે અમદાવાદમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે અને ઘઉંના ઉત્પાદનમાં અમદાવાદ પ્રથમ ક્રમે આવે છે. અને અમદાવાદ જિલ્લાનું સાણંદ એ ઓટો હબ તરીકે ખૂબ જ વિકાસ પામ્યું છે, કારણ કે સાણંદમાં ફોર્ડ જેનો પ્લાન્ટ હવે ટાટાએ ખરીદી લીધો છે અને ત્યારબાદ નેનો જેવી ઓટોમોટિવ કંપની આવેલી છે. અને અમદાવાદ સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. અમદાવાદ જિલ્લાના દસકોડ ગામે ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે. ત્યારબાદ કાગળ બનાવવાની મિલ પણ અમદાવાદના બારેજડી ખાતે આવેલી છે. ગુજરાતની સૌપ્રથમ પેપર મિલ એટલે કે દસકોડ તાલુકાના બારેજડી ગામ ખાતે આવેલી હતી. અને 1963માં ચાર્લ્સ કોરિન દ્વારા ગાંધી સ્મારક સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી. અને 1949માં ગૌતમ સારાભાઈ દ્વારા કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલની સ્થાપના કરવામાં આવી હતી. અને 1961માં આદિવાસી પ્રાચ્ય વિદ્યા મંદિરની ગુજરાત વિદ્યાપીઠમાં સ્થાપના કરવામાં આવી હતી, જે એક સંગ્રહાલય છે. ત્યારબાદ 1977માં શ્રેષ્ઠ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ ફોક મ્યુઝિયમની સ્થાપના પણ અમદાવાદમાં કરવામાં આવી હતી. અને 1927માં પ્રાણલાલ ભગીદાલ દ્વારા ઓટો વર્લ્ડ વેરી વિન્ટેજ કાર મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. અને નળસરો વિસ્તારના જે પઢારો વસે છે તેનું મંજીરા નૃત્ય ખૂબ જ જાણીતું છે. અને ભાલ પ્રદેશમાં જે ભાલિયા ઘઉં થાય છે તેને 2011માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે ગુજરાતની કઈ વસ્તુને સૌપ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. અમદાવાદની મ્યુનિસિપાલિટીના સૌપ્રથમ પ્રમુખ રણછોડલાલ છોટાલાલ હતા, જ્યારે સૌપ્રથમ મેયર ચિનુભાઈ શેઠ હતા. ત્યારબાદની અમદાવાદમાં જાણીતી સંસ્થાઓની વાત કરીએ તો કે અમદાવાદની જાણીતી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જેની સ્થાપના 1947માં થઈ, પછી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
જેની સ્થાપના 1969માં કરવામાં હતી, તેનું સૌ પ્રથમ મુખ્ય મથક અમદાવાદ હતું. ત્યારબાદ તેનું મુખ્ય મથક બેંગ્લોર લઈ જવામાં આવ્યું હતું. પછી સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે SSC જેની સ્થાપના 1972માં થઈ તે પણ અમદાવાદમાં આવેલું છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝા રિસર્ચ સેન્ટર જે પણ અમદાવાદમાં આવેલું છે. અને અટીરા એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન જેની સ્થાપના 1947માં થઈ તે પણ અમદાવાદમાં આવેલી છે. અને આની સ્થાપનામાં વિક્રમ સારાભાઈનો ફાળો ખૂબ જ અગત્યનો છે. અને અમદાવાદ અમે આપણે અમદાવાદમાં ખૂબ જ જાણીતી આવેલી લાઇબ્રેરીની વાત કરીશું. અમદાવાદમાં લાલાભાઈ દલપતભાઈ લાઇબ્રેરી આવેલી છે. પછી ભોગીલાલ જયસંઘભાઈ જયસંઘદાસ લાઇબ્રેરી આવેલી છે. પછી માણેકલાલ જેઠાલાલ લાઇબ્રેરી આવેલી છે. અને બ્રિટિશ લાઇબ્રેરી આ ચાર લાઇબ્રેરીઓ અમદાવાદમાં આવેલી છે. અમે આપણે અમદાવાદમાં જે જુદા જુદા ઉદ્યોગો વિકસ્યા છે તેની માહિતી મેળવીશું. તો કે અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ, પછી એન્જિનિયર ઉદ્યોગ જે ગુજરાતમાં પ્રથમ ક્રમે છે, પછી કાગળ ઉદ્યોગ જે બારડોલી ખાતે ખૂબ જ જાણીતો છે તે વિકસ્યો છે. ત્યારબાદનો જિલ્લો છે મોરબી. તો કે મોરબી જિલ્લાની અંદર કુલ 5 તાલુકાઓ આવેલા છે, જેના તાલુકાઓ મોરબી, માળિયામિયાણા, હળવદ, વાંકાનેર, ટંકારા થાય છે. અમે આપણે તમે અહીં તેનો ફોટો જોઈ શકો છો. અમે આપણે મોરબી જિલ્લા વિશે માહિતી મેળવીશું. તો કે મોરબી જિલ્લાની સાક્ષરતા 82.10% છે અને તેનું ક્ષેત્રફળ 4,871 ચોરસ કિમી છે. અને તેનું જાતિ પ્રમાણ 930 છે અને તેની વસ્તી 10,07,955 છે અને તેની વસ્તી ગીસતા 207 છે. અમે આપણે મોરબી જિલ્લાને જે સરહદોની સ્પર્શ કરે છે તેની વાત મેં કરીએ તો મોરબી જિલ્લાને સુરનગર, પછી રાજકોટ, પછી જામનગર આ 3 જિલ્લાઓની સરહદ સ્પર્શ કરે છે. અમે આપણે મોરબી જિલ્લા વિશે માહિતી મેળવીશું. તો કે મોરબી જિલ્લા વિશે મોરબી જિલ્લાની સ્થાપના કચ્છના કોઈ જ મોરબી જિલ્લાની સ્થાપના કચ્છના કન્યોજી દ્વારા 1698માં કરવામાં આવી હતી. અને મોરબી એ મચ્છુ નદી કિનારે આવેલું છે. અને જૂનું મોરબી એ મોર જેઠવા એ વસાવ્યું હતું. અને હાલનું મોરબી શહેર પોરબંદરના રાજવી સંઘજી જેઠાએ વસાવ્યું હતું. અને 1807માં ખુટુ ગામ ખાતે મેજર વોકરે સૌરાષ્ટ્રના રાજવી સાથે વોકર કરાર કર્યા હતા. અને મોરબી બધી જીયાજી જાડેજાએ વોકર કરાર પર સહી કરી હતી. અને મોરબીના વિકાસની શરૂઆત રવાજી ઠાકોરના સમયમાં થઈ હતી. અને વાઘજી ઠાકોરે મોરબીના વિકાસ માટે અગાથ પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ 1827માં મહારાણી વિક્ટોરિયાના શાસનમાં 40 વર્ષ પૂર્ણ થતાં દિલ્હી દરબારનું આયોજન મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. અને વાઘજી ઠાકોરને આધુનિક મોરબીના નિર્માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વાઘજી ઠાકોરે કેપ્ટન એક્ટર સાથે આખા ભારતની મુસાફરી કરી હતી. અને મોરબી એ ઘડિયાળ અને મેંગ્લોરી નળિયા માટે ખૂબ જ વખણાય છે. અને મોરબીને પૂર્વનું પેરિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી જે વાંકાનેર ખાતે આવેલી છે. અને લખધરી જાડેજાએ બંધાયેલ મોરબીમાં એલી કોલેજ પણ આવેલી છે. ત્યારબાદ આપણે અમરવિલાસ પેલેસ જે વાંકાનેરમાં આવેલા અમરવિલાસ પેલેસ એ ગ્રીન અને રોમન પદ્ધતિ બનેલો છે. અને જે મચ્છુ નદીના કિનારે આવેલો છે. ત્યારબાદનો પેલેસ છે રણજીત વિલાસ પેલેસ જે જામનગરના રણજીત રાજાના તે અહીંના રાજા ખૂબ જ પરમમિત્ર હતા. તેથી તેમની યાદમાં વાંકાનેરમાં રણજીત વિલાસ પેલેસ બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ 1900માં જામનગરના રાજા રણજીતસિંહની યાદમાં અમરસિંહે આ રણજીત વિલાસ પેલેસ બંધાયો હતો. અમે આપણે મોરબીના સ્થળની વાત કરીએ તો કે રફાળેશ્વર મહાદેવ મંદિર જે મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલું છે. અને મહારાજા લખધીરજીએ આ મંદિર બંધાવ્યું હતું. અને દર વર્ષે શ્રાવણ માસની અમાસે અહીં મેળો ભરાય છે. અને લોકવાયકા મુજબ પાંડુ રાજાનું પિતૃપણ અહીં કરવામાં આવ્યું હતું. ત્યારબાદનું મંદિર છે ખોડિયાર મંદિર જે અમદાવાદ જે મોરબીના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલું છે. અને તે એક ખૂબ જ જાણીતું મંદિર છે. અને અહીં એક ધરો આવ્યો છે જેને માટીલિયા ધરો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનું સ્થળ છે મણિમંદિર જે મોરબી ખાતે આવેલું છે. અને મોરબીના રાજા વાઘજી ઠાકોરે તેને પ્રખ્યાત મણિપોતીની પત્ની એટલે કે મણિબાની યાદમાં બંધાવ્યું હતું. અને તે બંધાવવા માટેની સલાહ
શંકરલાલ શાસ્ત્રીએ આપી હતી. અને આ મંદિર રાજસ્થાની શૈલીમાં બનેલું છે અને મણિ મંદિરને ગુજરાતનો તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હવે આપણે વવાણિયાની વાત કરીએ તો કે મોરબીના માળિયા મીણા તાલુકામાં આ ગામ આવેલું છે અને આ વવાણિયા એ શ્રીમદ રાજચંદ્રનું જન્મસ્થળ છે. અને શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા અને તેમનું બાળપણનું નામ લક્ષ્મીનંદન હતું. અને અહીં રામબાઈ માતાનું મંદિર પણ આવેલું છે. ત્યારબાદ ઝૂલતો પુલ જે અમદાવાદમાં ખૂબ જ જાણીતો જે ઝૂલતો પુલ જે મોરબીમાં ખૂબ જ જાણીતો છે અને જે હાલમાં જે તૂટ્યો હોવાથી તે ખૂબ જ ચર્ચામાં રહેલો હતો. અને મોરબીના રાજા વાઘજી ઠાકોરે યુરોપિયન શૈલીમાં આ પુલ બંધાવ્યો હતો જે 165 ફૂટ લાંબો અને 4.5 ફૂટ પહોળો હતો. ત્યારબાદ અમે આપણે મોરબીના ખૂબ જ જાણીતા એટલે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીની વાત કરીશું તો કે તેમનો જન્મ ટંકારા ખાતે થયો હતો અને તેમની કર્મભૂમિ પંજાબ હતી. અને 10 એપ્રિલ 1875માં મુંબઈ ખાતે તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી. અને ટંકારા ખાતે આવેલ દયાનંદ સરસ્વતી સ્મારકની સ્થાપના 1959માં નાનજી કાલિદાસ મહેતાના જે દાન આપ્યું તેના દ્વારા કરવામાં આવી હતી. અને મોરબીમાં નવલખી બંદર આવેલું છે જે માળિયા તાલુકામાં આવેલું છે. અને મોરબીના વાઘજી ઠાકોર બીજાએ 1909માં બંદરનો વિકાસ કર્યો હતો. ત્યારબાદ મોરબીમાં એક કુબેર વાવ આવેલી છે જે નંદા પ્રકારની છે અને જે વાવ 3 મંજિલાની વાવ છે અને તેને નંદા પ્રકારની કહેવામાં આવે છે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે વાવના પ્રકાર કેટલા છે અને કયા કયા. મચ્છુ નદી એટલે કે મચ્છેન્દ્રનાથના ગૌરવશાળ શિષ્ય ગોરખનાથના પુત્રોને મારી નાખ્યા જેવો માછલાનો અવતાર મળ્યો અને એ મચ્છના નામ પરથી આ નદીનું નામ મચ્છુ રાખવામાં આવ્યું છે. અને 11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુ 2 ડેમ તૂટવાથી ખૂબ જ મોરબીમાં જળ પ્રલય સર્જાય છે. અને તે વખતે ગુજરાતના સીએમ બાબુભાઈ પટેલ હોય છે. અને મોરબીમાં એક રામપડા અભયારણ્ય પણ આવેલું છે અને જે વાંકાનેર તાલુકામાં સિંધાવદર ગામ ખાતે આવેલું છે. અને અહીં લાયન જીનપુરી બ્રિડિંગ સેન્ટર શરૂ કરેલ છે. અને રામપડા એ પક્ષી અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હવે આપણે મોરબીની અન્ય માહિતી મેળવીએ તો કે મોરબીના રતનપુર ખાતે એક રામચરિત માનસ મંદિર આવેલું છે જેની અંદર આરસ પહાણની અંદર રામચરિત માનસની સોપાઈઓ કોતરવામાં આવી છે. અને હળવદને પાળીયાઓનું શહેર તરીકે પણ ઓળખવામાં આવશે કેમ કે અહીં સૌથી વધુ પાળીયાઓ બનાવવામાં આવ્યા હતા. અને હળવદનું જૂનું નામ હલપદ્ર હતું. અને કથીપા મોરબીના લોકો દ્વારા સોય અને દોરાઓથી બનતી જૈવ રચનાઓ કરવામાં આવે છે. અને સામંતસર સરોવર જે હળવદ ખાતે આવેલું છે અને વડસર તળાવ જે વાંકાનેર ખાતે આવેલું છે. ત્યારબાદ સાત કોઠાવાની વાવ જે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલી છે. અને રાજા મેઘરાજજીનો મહેલ જે હળવદ ખાતે આવેલો છે. અને મોરબીના માળિયા તાલુકામાં આવેલ કુંતાશી સ્થળ એક હડેપિયન સંસ્કૃતિનું સ્થળ છે અને સ્થાનિક લોકો તેને બિબિનનો ટીંબો તરીકે ઓળખવામાં આવે છે. અને 1907માં આર્ય સુબોધ મંડળીને ફૂલચંદ માસ્તરે અનસુયા નાટક લખીને આપ્યું હતું. અને ટંકારાનું લખધીરગઢ ગુજરાતમાં સૌપ્રથમ સ્માર્ટ ડિજિટલ ગામ બન્યું હતું.